सीबीएसई धोरण 12 ना विद्यार्थीओ हवे लिखित परीक्षा पण आपी शकशे। सीबीएसईए सुप्रीम कोर्ट में नवू सोगंदनामु रजू कर्युं छे। 31 जुलाई सुधी में धोरण 12 नुं परिणाम आवशे तेवुं सीबीएसई बोर्डे जणाव्युं। एक कमिटी परिणाम पर आपत्तिओ सांभळवामां आवशे। सरकारी नक्की करेला फॉर्म्युला मुजब परिणाम जाहेर करवामां आवशे। आ उपरांत कोई विद्यार्थी परीक्षा आपवा मांगता होय तो 15 ऑगस्ट थी 15 सप्टेम्बर वच्चे लिखित परीक्षा लेवामां आवशे। लिखित परीक्षाना मार्क्स अंतिम गणवामां आवशे। लिखित परीक्षा आपवा ऑनलाइन अरजी करी शकाशे। संवाददाता जयेश चौहान फोनलाइन पर जोड़ाई चुक्या छे। जयेश, धोरण 12 सीबीएसई ने लईने खूब ज मोटा समाचार सामे आवी रह्या छे, विद्यार्थीओ हवे लिखितमां पण परीक्षा आपी शकशे? જી તોરલ, આજે છે તે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈ અને આઈસીએસઈ ધોરણ 12 ની જે પરીક્ષા છે તેને લઈને સુનાવણી ચાલી રહી હતી। દરમિયાન સીબીએસઈ દ્વારા છે એક નવું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે જે વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા એટલે કે જે પાસિંગ ગ્રેડિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે તેની સામે કોઈ પણ પ્રકારની આપત્તિ હોય તો તે કમિટી સમક્ષ પોતાની ફરિયાદો છે તે રજૂ કરી શકશે અને કમિટી તેની ફરિયાદોને સાંભળી અને ઉકેલ લાવવા પ્રયાસ કરશે। સાથે જો કોઈ વિદ્યાર્થીઓને ગ્રેડિંગ સિસ્ટમથી પ્રોબ્લેમ હોય તો તેમને માસ પ્રમોશન ન જોતું હોય તો તેમના માટે લેખિતની પરીક્ષાની પણ વ્યવસ્થા સીબીએસઈ દ્વારા કરવામાં આવશે। જે રીતે સ્થિતિ અત્યારની હાલ છે તે રીતની સ્થિતિ આગળ પણ જળવાય રહેશે તો 15 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર વચ્ચે સીબીએસઈના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે લેખિત પરીક્ષાને આયોજન કરવાની તૈયારી સીબીએસઈ દ્વારા દેખાડવામાં આવી છે અને આ પર લેખિત પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપશે તેમના અંતિમ માર્ક્સ છે તે લેખિત પરીક્ષા માટે ગણાશે અને જે લોકો લેખિત પરીક્ષા આપવા માંગે છે તેમણે એક ઓનલાઈન અરજી છે તે સીબીએસઈને કરવી પડશે। તોરણ, ધન્યવાદ જયેશ વિગતો માટે।